નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા જે એકમ કસોટીનું આયોજન મિત્રો થવાનું છે કેટલી તારીખ જોઈએ તો કુલ કુલ પચીસ તારીખ રહેશે એકવીસ બાર બે હજાર ત્રેવીસ ધોરણ દસ અને આપણે જોઈએ તો સામાજિક વિજ્ઞાનનું મિત્રો પેપર રહેવાનું છે કે ધોરણનું ધોરણ દસનું સામાજિક વિજ્ઞાનનું પેપર છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા વિડીયોમાં જોવાના છે કેનું સામાજિક વિજ્ઞાન તો આપણે જોઈ તો મોડલ પેપર છે એ પણ તમારે નોંધ લેવાની રહેશે કેવું મોડલ પેપર છે સાહિત્ય મિત્રો પૂરેપૂરું તમારે પેપર જોવાનું રહેશે તો મિત્રો આપણે હવે શરૂ કરી દઈએ નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તો કયું મંદિર કાળા પેગોડાના નામેથી ઓળખાય છે તો કયું મંદિર છે કાળા પેગોડાના નામેથી ઓળખાય છે તેમાં આપણો જવાબ આવશે કોણાર્કનું સૂર્યમંદિર કોણાર્કનું સૂર્યમંદિર ક્યાં આવેલું છે ઓડિશામાં આવેલું છે ક્યાં આવેલું છે ઓડિશામાં આવેલું છે ગંગવંશના વંશના આપણે જોઈએ તો એ રાજા દ્વારા બંધાવવામાં આવ્યું હતું બીજા નંબરનો ક્વેશ્ચન છે દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો કયો છે તો દુનિયાનો સૌથી ભવ્ય દરવાજો ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો છે અને કોણે બંધાવ્યો હતો અકબર દ્વારા બંધાવવામાં આવ્યો હતો ક્યાં આવેલો છે ફતેપુર સીકરી ખાતે આવેલો છે પછી છે ત્રીજા નંબરનું ગુજરાતના કયા સ્થળોની પરિક્રમાનું અનેરું મહત્વ છે તો ગુજરાતના કયા સ્થળોની પરિક્રમાનું અનેક અનેરું મહત્વ તો નર્મદા છે ગિરનાર અને શેત્રુંજય તો એમાં આપણો આન્સર શું રહેશે નર્મદા ગિરનાર અને શેત્રુંજય તો આપણે જોઈએ નર્મદા પરિક્રમા નર્મદા મૈયાકી પરિક્રમા ગિરનારને લીલી પરિક્રમા સાંભળે છે શેત્રુંજયમાં પણ પરિક્રમા કરવામાં આવે છે પછી છે ચોથા નંબરનો ક્વેશ્ચન વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે તો વૈશ્વિક વારસાના સ્થળોની યાદ યુનેસ્કો તૈયાર કરે છે અને એનું વડું મથક ક્યાં પેરિસ ખાતે આવેલું છે પેરિસ ફ્રાન્સ ખાતે આવેલું છે યાદ રાખવાનું રહેશે ભારતમાં કુલ બેતાલીસ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે આગળનો ક્વેશ્ચન છે પાંચમા નંબરનો ક્વેશ્ચન ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે તો ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે પુરાતત્વ ખાતાને સોંપ્યું છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે ભારતની મધ્યસ્થ બેંક કઈ છે તો ભારતની મધ્યસ્થ બેંક છે રિઝર્વ બેંક ઓફ આપણે જોઈએ તો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ આપણે જોઈએ તો એ આપણી મધ્યસ્થ બેંક છે એનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે ક્યાં આવશે મુંબઈ ખાતેનું મુખ્ય મથક આવેલું છે એ પણ યાદ રાખવાનું રહેશે સાતમા નંબરનો ક્વેશ્ચન છે હાલમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો છે તો હાલમાં ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર એક પોઈન્ટ નવ ટકા આઠમા નંબરનો ક્વેશ્ચન છે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને પોલિયો કઈ રસી આપવામાં આવે છે તો ઓપીવી ની રસી આપવામાં આવે છે નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓની કેટલા ટકા અનામતની જોગવાઈ થયેલી છે તો ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓની કેટલા ટકા અનામતની જોગવાઈ થયેલી છે તો પચાસ ટકા આપણે જોઈએ તો અનામતની જોગવાઈ થયેલી છે પછી દસમા નંબરનો ક્વેશ્ચન છે સંયુક્ત રાષ્ટ્ર યુએન એ યુએન દ્વારા કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કરવામાં આવે છે તો ઓગણીસો પંચોતેર કયું વર્ષ વન નાઇન સેવન ફાઈવ એટલે કે ઓગણીસો પંચોતેર ને કયા વર્ષ તો મહિલા વર્ષ તરીકે જાહેર કરેલ છે યાદ રાખવાનું રહેશે પછી આપણે જોઈએ તો નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો તો જોડકા આપેલા છે તો સારી રીતે આપણે જોડી લઈએ તો રાષ્ટ્રીય સંગ્રહાલય તો રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં આવેલું છે તો રાષ્ટ્રીય સંગ્રહાલય આપણે જોઈએ તો એ આવેલું છે નવી દિલ્હી ખાતે પછી છે ભારતીય સંગ્રહાલય તો ભારતીય સંગ્રહાલય કોલકત્તા ખાતે આવેલું છે પછી છે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ તો મુંબઈ ખાતે પછી શાલા રંજન છે તો સાલા રંજન આવેલું છે હૈદરાબાદ ખાતે તો આવી રીતે આન્સર તમારે દેવાના રહેશે પહેલાનું ડી સાથે પછી છે બીજાનું એ સાથે ત્રીજાનું ઈ સાથે અને ચોથાનું બી સાથે તો નીચે આન્સર પણ આપેલા છે અહીં તમે જોઈ શકો છો તો અહીંથી તમારા આન્સર જોઈ લેવાના રહેશે તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે તો આગળના આપણે જોડકા જોઈ લઈએ તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન તો આપણો આન્સર શું રહેશે તેમાં આપણો આન્સર રહેશે પંદર માર્ચ પછી છે બીજું રાષ્ટ્રીય અધિકાર ગ્રાહક અધિકાર દિન ચોવીસ ડિસેમ્બર આવશે ત્રીજા નંબરનું છે કોડેક્સ એલિમેન્ટર્સ કમિશન અને ગ્રાહક સુરક્ષા ઉપાય તો આ રહેશે અને અહીંયા આવશે ઇટલી તો સારી રીતે તમારે આ રીતે આન્સર કરી લેવાનો રહેશે તો ત્રીજામાં આવશે બી પહેલામાં આવશે ડી બીજામાં આવશે ઈ ત્રીજામાં આવશે બી અને ચોથામાં આવશે ચોથામાં મિત્રો કાંઈ નહીં આપણે ચોથામાં આવશે સી તો આપણા એના આન્સર જોઈ લે તમે જોઈ શકો છો પહેલામાં આવશે ડી પછી બીજામાં આવશે ઈ પછી આપણે ત્રીજામાં આવશે બી અને પછી આવશે ચોથામાં આવશે એ ગ્રાહક સુરક્ષાના ઉપાયો તો ગ્રાહક ત્રી સુખાતો સોરી મિત્રો આ આખરી દીધું તો આ જવાબ આવશે એ તો મિત્રો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લે હવે તો નીચેના પ્રશ્નોનો જવાબ એક બે વાક્યોમાં આપો તો નીચેના પ્રશ્નો જવાબ એક બે વાક્યમાં આપવાના રહેશે તો ચાર ચારધામ યાત્રાધામ વિશેની માહિતી છે તો ચારધામ યાત્રાધામમાં કયા કયા પવિત્ર સ્થળોનો તીર્થ સ્થળોનો સમાવેશ થાય છે તો ચાર ધામ યાત્રામાં બદ્રીનાથમાં ઉત્તરાખંડ રામેશ્વર તમિલનાડુ દ્વારકામાં ગુજરાતના જગન્નાથપુરી ઓડિશાનો સમાવેશ થાય છે જ્યાં આપણે જોઈએ તો ચારધામ આવેલી છે પછી છે ઋગ્વેદનો કયો સંદેશ ભારતની સંસ્કૃતિની વિશાળ અને વ્યાપકતાનું દર્શન કરાવે છે તેનો ઉત્તર છે અમને ચારે દિશાઓથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થવો એ સર્વેદ આપણે જોઈએ તો ઋગ્વેદમાંથી આપણે જોઈએ તો સંદેશ ભારતની સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે તો બંને ક્વેશ્ચન તમારા સાહિત્ય મિત્રો વાંચી લેવાના રહેશે પોસ્ટ કરીને વાંચી લો તો સાહિત્ય તમારે મિત્રો રીડ કરી લેવાના રહેશે આગળના ક્વેશ્ચન છે મહિલા સશક્તિકરણ એટલે શું તો સ્ત્રીઓને શારીરિક માનસિક સામાજિક શૈક્ષણિક આર્થિક સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી સક્ષમ અને આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોની સમકક્ષ દરજ્જો આપવા માટે તેમના સર્વાંગી વિકાસની પ્રક્રિયા એટલે મહિલા સશક્તિકરણ તો શું શારીરિક માનસિક સામાજિક શૈક્ષણિક આર્થિક અને સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા મિત્રો એને મહિલા સશક્તિકરણ કહેવાય છે એટલે સમાન દરજ્જો મિત્રો આપો એ પણ તમારે યાદ રાખવું પડશે નીચેના પ્રશ્નોનો જવાબ બે ત્રણ વાક્યોમાં આપો ફતેપુર સીકરીમાં કઈ કઈ ઇમારતોનો સમાવેશ થાય છે અને સ્વામી વિવેકાનંદે શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિની અભિવ્યક્તિ કઈ રીતે કરી હતી તો બંને ક્વેશ્ચનો સાહિત્ય મિત્રો રીડ કરી લો તો સમારા સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેવાના રહેશે પછી તાજમહેલના આરસ કયા કારણે ઝાખા પડી ગયા છે લખો લખો દાણ ચોરી તો તાજમહેલના આસપાસના વિસ્તારો મથુરાની રિફાઇનરી સહિત ઝડપથી વધી રહેલી વિસ્તરી લેલા ઉદ્યોગના ધુમાડાના લીધે થતા વાયુ પ્રદુષણને કારણે તાજમહેલમાં દૂધ જેવા સફેદ આરસ ઝાખા અને પીળા પડી ગયા છે ટૂંકનો લખો દાણ ચોરી તો દાણ ચોરી એટલે આયાતો પરની જગાતકા ચોરી કેટલીક વખત જકાતો વધવાને કારણે તેમજ અમુક વસ્તુઓની આયાત પર નિયંત્રણને કારણે ચોરી છૂપીથી કરવેરો નહીં ચૂકીને વિદેશી માલસામાન દેશમાં ઘુસાડી તેનું વેચાણ કરવાની સમાજ વિરોધી પ્રવૃત્તિ એટલે દાણ ચોરી કહેવાય છે પછી છે આપણા દેશમાં કયા કયા રોગોને નિર્મૂળ નિર્મૂળ કરી શક્યા છીએ અને તેમજ નિયંત્રણ સાધી શક્યા છીએ તો એના આન્સર તમારે સાહિત્ય જોઈ લેવાનો રહેશે મિત્રો આપણે આગળના ક્વેશ્ચન છે નીચેના પ્રશ્નો જવાબ મુદ્દાસર આપો સ્ત્રી પુરુષની સંખ્યાની અસમાનતાના માટેના કારણો જણાવો તેનો આન્સર છે તમારે પોઝ કરીને વાંચી લેવાનું રહેશે પછી છે મિત્રો આગળનો કહું નાણાંનો પુરવઠો ભાવવૃદ્ધિ પર અસર કરે છે સંસાધનોનું સંરક્ષણ એટલે શું અને સંસાધનનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે ભારતમાં લેટેલા જમીન ક્યાં ક્યાં જોવા મળે છે અને તેના લક્ષણો જણાવો તો લેટેરેટ જમીન વિશેનું છે લેટર એટલે કે હીટ જે પરથી પડ્યો છે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં ઉછાણવાળા ભાગોમાં આવેલી છે પછી એના લક્ષણો છે પછી ઇલોરાની ગુફાઓ છે ટૂંકમાં માહિતી આપો તો ઇલેરાની ગુફા વિશેની માહિતી છે તમારે સાહિત્ય મિત્રો જોઈ લેવાની રહેશે તો સાહેબ મિત્રો તમારે પૂરેપૂરું પેપર જોઈ લેવાનું છે બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ જોઈન હિન્દ ભાર